पत्नी सौभाग्यवती स्त्रीओए वनની પ્રદક્ષિણા કરી પતિને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી। ભારતમાં દરેક પ્રાંતમાં અલગ અલગ ભાતીગળ રીત રિવાજ મુજબ વટ સાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવે છે। જે જેઠ સુદ 11 થી વ્રતનો પ્રારંભ થાય છે અને જેઠ સુદ પૂનમ સુધી આ વ્રત ચાલે છે। જે વટ સાવિત્રી વ્રતનો અનેરો મહિમા છે। પતિના લાંબા આયુષ્ય માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરતી હોય છે ત્યારે ગુરુવારના રોજ વહેલી સવારથી જ પાડી તળાવની પાર પાસે આવેલ વૈજનાથ મહાદેવ મંદિર પાસે તેમજ એકલિંગજી મંદિર પાસે મહિલાઓ ભેગી મળી હતી અને વટ સાવિત્રી વ્રતની પૂર્ણાહુતિ હોય સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડની પ્રદક્ષિણા કરી હતી, પૂજા અર્ચના કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને માન્યતાને ધ્યાને રાખી આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક લગાવી મહિલાઓએ પતિના લાંબા આયુષ્ય માટે પૂજા અર્ચના કરી હતી। વર્ષોથી આ વ્રત સૌભાગ્યવતી મહિલાઓ કરતી આવી છે। આ વ્રત ગૃહિણીઓ કરતી હોય છે। અહીં પણ ગૃહિણીઓ ઉપરાંત નોકરી કરતી મહિલાઓએ એકત્રિત થઈ વટ સાવિત્રી વ્રતની પૂજા કરી હતી। આ પૂજા દરમિયાન ઉપવાસનું ખૂબ મહત્વ હોય આ દિવસે તમામ મહિલાઓ ઉપવાસ કરે છે। વ્રતનું મહિમા પતિનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હતું, આથી યમરાજ જ્યારે સાવિત્રીના પતિને યમલોક લઈ જવા આવ્યા ત્યારે સાવિત્રીએ પોતાના સત્યવાન પતિને સતીત્વના જોરે યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવ્યા હતા। પાડીમાં દર વર્ષે ઘણી મોટી સંખ્યામાં મહિલાઓની હાજરી રહેતી હોય છે, પરંતુ આ વર્ષે દર વર્ષ કરતાં પાકી હાજરી જોવા મળી હતી હોવાનું મંદિરના પૂજારી કનુભાઈ રાવલે જણાવ્યું હતું। આજે જેઠ સુદ પૂર્ણિમાને દિવસે દરેક બહેનો પોતાના સૌભાગ્ય માટે અને બાળકોના શાંતિ માટે આ પૂજા કરી રહ્યા છે અને દર વર્ષે કરતાં આ વર્ષે આવા સંજોગના લીધે બહુ પાકી હાજરી છે અને ગામડેથી લોકો આવી રહ્યા છે, તદ્દન સ્વાર્થના પૂજા કરીને પોતપોતાની ઘરે જાય છે। સત્યમાં બહેનોને સૌભાગ્ય અમર રહે છે, કુવારે કાને સારો પતિ મળે છે અને દરેક મનુષ્યની દરેક બહેનોની કામના પરિપૂર્ણ થાય છે આ વર્ષ આવી ત્યાં પૂજા કરવાથી। એક નાટક પહેલેથી કરતા આવ્યા ને આમાં આવું છે કે બહેનો પોતાના સૌભાગ્ય માટે કરે છે અને સુખ શાંતિ માટે કરે છે। આવાથી આ દર વર્ષે તો જલ્દી પણ આ વર્ષે લગભગ 8 વાગ્યાની પૂજા આરંભ થયો છે ને અત્યારે 10 વાગ્યા લગભગ 11 વાગ્યા પરિપૂર્ણ થવા આવ્યો છે ને બહુ પાકી હાજરી છે આજના સમય પૂજા કરવા આવે છે ને વ્રત કરે છે। અહીંયા બધી સ્ત્રીઓ બેસીને બધી પૂજા કરે છે, જે સુહાગનની વસ્તુ ચડાવે છે, સુતકના દોરાથી ફેરા ફરે છે, એકબીજાનો આશીર્વાદ લે છે, ચાંદલા કરે છે, એવી રીતે બધી પૂજા થાય છે।